નમસ્તે. આજે આપણે ધોરણ 6 પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી જેમાં સ્વાધ્યાય 5.7 જોઈશું. તમને પહેલો પ્રશ્ન આપેલો છે કે ખરા કે ખોટા તે જણાવો. અહીંયા તમને કહ્યું છે કે લંબચોરસનો દરેક ખૂણો એક આઠખૂણો છે. જો તમે આની અગાઉનો વિડીયો જોયો હશે તો તમને આ સ્વાધ્યાય એકદમ સરળ લાગશે. એમાં આપણે ચતુષ્કોણ અને તેના પ્રકારો શીખ્યા હતા, તો દરેક ચતુષ્કોણ વિશે આપણે સમજ મેળવી હતી. અહીંયા તમને કહ્યું છે કે લંબચોરસના દરેક ખૂણા એક આઠ ખૂણા છે, તો આપણે શીખી ગયા કે હા, લંબચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય તો આપણે કહીશું કે આ વિધાન સાચું છે. હવે તમને બીજું વિધાન છે કે લંબચોરસની સામસામેની બાજુઓની લંબાઈ સરખી છે. એ પણ તમને ખબર છે કે લંબચોરસની સામસામેની બાજુઓ કેવી હોય, સરખી અને સમાંતર, તો આ પણ સાચું છે. હવે તમને ત્રીજું વિધાન છે કે ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે. હા, ચોરસના વિકર્ણો આપણે શીખી ગયા કે ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે, કાટખૂણે દુભાગે. ચોથું વિધાન છે સમબાજુ ચતુષ્કોણની બધી બાજુઓની લંબાઈ સરખી હોય. તો કે જે ચતુષ્કોણની બધી બાજુઓ સરખી હોય તેવા ચતુષ્કોણને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીશું. તો કે હા, સંભાજી ચતુષ્કોણની બધી બાજુઓ સરખી હોય છે અને વિકર્ણો કાટખૂણે દુભાગે, વિકર્ણો કાટખૂણે દુભાગે છે. હવે તમને કહ્યું છે પાંચમું વિધાન સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે. તો તમે તરત કહેશો કે ખોટું, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય અને સમાંતર હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય અને સમાંતર હોય, બધી બાજુઓની સરખી હોતી નથી, માટે આપણે કહીશું કે આ વિધાન ખોટું છે. સઠ્ઠું વિધાન આપેલું છે કે સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય. તો સમલંબ ચતુષ્કોણ, તો તમે સમલંબ ચતુષ્કોણમાં જોશો કે સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય. અહીંયા તમને કહ્યું છે કે સામસામેની બાજુઓ સમાંતર હોય, તો બંને બાજુઓ સામસામેની સમાંતર એવું હોય નહીં, ફક્ત એક જ જોડ સમાંતર હોય, માટે આ વિધાન પણ આપણે ખોટું કહીશું. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બધી જોડ સમાંતર હોય, લંબચોરસમાં પણ હોય, ચોરસમાં પણ હોય, સમબાજુ ચતુષ્કોણમાં પણ હોય, પણ સમલંબ ચતુષ્કોણમાં ના હોય. હવે આપણે દાખલા નંબર 2 જોઈશું. તમને દાખલા નંબર 2માં આપેલું છે કે નીચેના માટે કારણ આપો. ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય કેમ? તો તમને ખબર છે કે લંબચોરસની સામસામેની બાજુઓ કેવી હોય? બાજુઓ સરખી હોય. તમને ખબર છે લંબચોરસની સામસામેની બાજુઓ સરખી અને ચારે ખૂણા એવા હોય, કાટખૂણા હોય. ચોરસમાં પણ તમને ખબર છે કે ચારે બાજુઓ સરખી છે. ચારે બાજુઓ સરખી, ચારે બાજુઓ સરખી છે, માટે સામસામેની બાજુઓ તો સરખી થવાની જ છે અને ચારે ખૂણા સરખા હોય, કાટખૂણા હોય. ચારે ખૂણા કાટખૂણા હોય ચોરસમાં પણ, ચારે બાજુઓ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય, માટે આપણે કહી શકીએ કે ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. ચારે બાજુ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય, માટે ચારે બાજુ સરખી છે તો સામસામેની બાજુઓ તો સરખી થવાની જ છે અને ચારે ખૂણા કાટખૂણા થઈ ગયા, એટલે આપણે કહીશું કે વિશિષ્ટ લંબચોરસ છે. હવે તમને બીજું વિધાન આપેલું છે કે લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. તો તમે તરત કહેશો કે હા, કેમ કહી શકાય?
લંબચોરસની વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ, તો તમને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી અને સમાંતર હોય છે. સામસામેના ખૂણા સરખા હોય તો લંબચોરસમાં પણ સામસામેની બાજુઓ કેવી હોય? સરખી હોય. આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા લંબચોરસમાં પણ સામસામેની બાજુઓ સરખી હોય અને સમાંતર પણ હોય છે. ત્યારે ખૂણા કાટ ખૂણા હોય માટે સામસામેના ખૂણા પણ સરખા થશે. માટે આપણે કહી શકશું કે લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. લંબચોરસને લંબચોરસમાં પણ લખશું આપણે કે લંબચોરસમાં પણ સામસામેની બાજુઓ સરખી હોય. સરખી અને સમાંતર હોય. સામસામેના ખૂણા પણ સરખા હોય માટે લંબચોરસ એ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે તમને આગળ આપેલું છે કે ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. ત્રીજું વિધાન છે કે ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. તો તમને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણમાં ચારે બાજુઓના માપ કેવા હોય? સરખા. સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી અને સમાંતર એટલે કે ચારે બાજુઓના માપ સરખા હોય છે. આપણને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણમાં ચારે બાજુઓ સરખી હોય છે. ચારે બાજુ સરખી. ચોરસમાં પણ ચારે બાજુ સરખી હોય અને સમાંતર પણ હોય છે. ચારે ખૂણા એના સરખા છે ચોરસના, પણ સમબાજુમાં એવું હોતું નથી. તમને એમ પણ તમે કહી શકો કે ચોરસના વિકર્ણો પણ કાટખૂણે દુભાગે છે. સમબાજુ ચતુષ્કોણમાં પણ વિકર્ણો કાટખૂણે દુભાગે છે માટે આપણે ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકીએ. સરખી હોય છે તેમજ ચોરસમાં પણ ચારે બાજુઓ સરખી હોય છે અને વિકર્ણો કાટખૂણે દુભાગે છે. માટે આપણે કહી શકીએ કે ચોરસ એ વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ છે. હવે તમને આગળ વિધાન આપેલું છે ચોથું કે ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ એ બધા ચતુષ્કોણ છે. ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ એ બધા ચતુષ્કોણ છે. તો તમને ખબર છે કે ચોરસમાં પણ ચાર બાજુ છે. તો આપણે કહીશું કે ચતુષ્કોણમાં ચતુષ્કોણે ચાર બાજુઓ ધરાવતી બંધાકૃતિ છે. ચતુષ્કોણે એવો બહુકોણ છે કે જેને ચાર બાજુઓ હોય. ચતુષ્કોણે ચાર બાજુઓ વાળો
બહુ કોણ છે? ચોરસ, લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ. ચાર બાજુ બહુકોણ છે? ચાર બાજુઓ વાળો માટે આપણે, ચાર બાજુઓ વાળો બહુકોણ છે માટે આપણે કહી શકીએ કે ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ, ચતુષ્કોણ એ બધા ચતુષ્કોણ છે. તમને ખબર છે આની અગાઉના વિડીયોમાં તમે શીખી ગયા ચતુષ્કોણ, તો કે ચાર બાજુઓ વાળા બહુકોણને ચતુષ્કોણ કહીશું. તો ચોરસને પણ તમને ખબર છે કે ચાર બાજુઓ હોય, લંબચોરસને પણ ચાર બાજુઓ હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણને પણ ચાર બાજુઓ હોય. તો તમે કહી શકો આના ઉપરથી કે ચોરસ, લંબચોરસ અને સમાંતર બાજુ એ બધા ચતુષ્કોણ છે. હવે તમને પાછું વિધાન આપેલું છે, ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તમને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી અને સમાંતર હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી અને સમાંતર હોય, તેમજ સામસામેના ખૂણા સરખા હોય છે. ચોરસમાં ચારે બાજુઓ સરખી હોય, ચારે બાજુઓ સરખી હોય માટે સામસામેની બાજુઓ તો સરખી થવાની. ચોરસમાં ચારે બાજુ સરખી હોય માટે સામસામેની બાજુઓ સરખી થશે અને સમાંતર પણ થશે, તેમજ ચારે ખૂણા સરખા છે માટે આપણે સામસામેના ખૂણા પણ સરખા થશે. ચોરસમાં પણ સામસામેની બાજુઓ સરખી થાય. અને સામસામેના ખૂણા પણ સરખા થાય. માટે ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે કે ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આપણે પ્રશ્ન પાંચ, પ્રશ્ન તમને ત્રણ આપેલો છે કે જે આકૃતિની બાજુઓના માપ અને ખૂણાઓના માપ સરખા હોય. પ્રશ્ન ત્રણ તમને આપેલો છે કે જે આકૃતિની બાજુઓના માપ અને ખૂણાઓના માપ સરખા હોય તે આકૃતિને નિયમિત આકૃતિઓ કહેવાય. તમને કહે છે કે તમે શોધી શકશો કે નિયમિત ચતુષ્કોણ કયા છે. તમે શોધી શકશો એ નિયમિત ચતુષ્કોણ કયા છે. તો આની અગાઉના વિડીયોમાં આપણે જોઈ ચતુષ્કોણના પ્રકારો, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ. તો તમે જોયું તું કે બાજુઓના માપ અને ખૂણાઓના માપ સરખા હોય,
તો કે બાજુઓના માપ, તો કે સમબાજુ ચતુષ્કોણમાં બાજુઓના માપ સરખા હોય અને ચોરસમાં પણ બાજુઓના માપ સરખા હોય, પરંતુ સમબાજુ ચતુષ્કોણમાં ખૂણાઓના માપ સરખા હોતા નથી, સરખા ના પણ હોય અને ચોરસમાં ખૂણાઓના માપ સરખા હોય છે. માટે આપણે કહી શકશું કે નિયમિત ચતુષ્કોણ કયા છે, તો કે ચોરસ. ચોરસમાં બાજુઓના માપ અને ખૂણાઓના માપ સરખા હોય છે. માટે તે નિયમિત ચતુષ્કોણ છે. માટે તે નિયમિત ચતુષ્કોણ છે. આવા બધા પ્રશ્નો તમને પૂછાઈ શકે, પ્રકારોના આધારે ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે. તમને એવું પણ કહ્યું હોય કે ચારે બાજુઓના માપ સરખા હોય તેવા ચતુષ્કોણ કયા, તો તમે તરત કહેશો કે ચારે બાજુઓના માપ સરખા હોય તેવો ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. ચારે ખૂણા કાટખૂણા હોય, ચારે ખૂણા કાટખૂણા હોય એવા ચતુષ્કોણ કયા, તો તમે તરત કહેશો કે ચારે ખૂણા જેમાં કાટખૂણા હોય, ચારે ખૂણા સરખા હોય એવા ચતુષ્કોણ લંબચોરસ અને ચોરસ છે. તો આ રીતે તમને ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો. આના પછીના વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આની પછીના વિડીયોમાં આપણે બહુકોણ વિશે સમજ મેળવશું. જો તમારે અગાઉના કોઈ પણ વિડીયો જોવાના બાકી હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો.